દિલ્હીમાં સંત રવિદાસ મંદિર તોડી પાડવાની ઘટના બાદ બહુજન સમાજ દ્વારા ધરણા કરાયા હતા જેમાં કાર્યકરોની અટકાયતના વિરોધમાં ભુજમાં દલિત સંગઠનો વિરોધ નોંધાવી ચક્કાજામ અને પોસ્ટરો સળગાવતા પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કરી હતી દિલ્હીમાં બહુજન સમાજના સંત રવિદાસનું મંદિર તોડી પડાતા સમાજના ચંદ્રશેખ રાજા સહિતના કાર્યકરો દ્વારા ધરણા કરાયા હતા પોલીસે વિરોધકર્તાઓની ધરપકડ કરી હતી જે ઘટનાના વિરોધમાં ભુજના દલિત અધિકાર મંચ અને બહુજન સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ચંદ્રશેખર આઝાદ અને અન્ય સભ્યોને મુક્ત કરવાની માંગ સાથે વિરોધ કરાયો હતો આંબેડકરની પ્રતિમાથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજ્યા બાદ ચક્કરજામ કરી ટ્રાફિક જામ કરાયો હતો અને આવેદનપત્ર અપાયું હતું બાદમાં મોદી અને અમિત શાહના પોસ્ટર સળગાવ્યા હતા જેથી પોલીસ દ્વારા વિરોધ કરતા ત્રીસથી વધુ કાર્યકરોની અટકાયત કરાઈ હતી આ દરમિયાન સંગઠનો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી એકવીસ તારીખના જે દિલ્હી ખાતે રામલીલા મેદાને એક સમસ્ત દેશમાંથી બહુજન સમાજના અલગ અલગ સંગઠનો દ્વારા જે દિલ્હીમાં તુગલખાબાદમાં રવિદાસજી મહારાજનું મંદિર તોડવામાં આવ્યું અને એ જે મંદિર તોડવામાં આવ્યું એના લીધે સમગ્ર દેશમાંથી બહુજન સમાજ ત્યાં ગઈ રામલીલા મેદાને એકઠો થયો અને એનામાં જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આ લોકશાહી છે બધાને બોલવાનો હક છે ધરણા કરવાનો હક છે આંદોલન કરવાનો હક છે એ આંદોલનને દબાવી દેવા માટે આ કેન્દ્રની ભાર ભારતીય જનતા પાર્ટીની સરકારે અમારા યુવા નેતા કે જે ભાઈ ચંદ્રશેખર આઝાદ અને એની સાથે છન્નું જેટલા આંબેડકરવાદી જે અમારા ભાઈઓ હતા એ લોકોને ગેરબંધારણ રીતે એમને ધરપકડ કરી અને જેલમાં નાખી દેવામાં આવે છે એના વિરોધમાં એને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને એના વિરોધમાં આજે કચ્છમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ભીમ આર્મી રાષ્ટ્રીય વંચિત અધિકાર મંચ એસસી એસટી ઓબીસી માઇનોરિટી અને બીએસપી જેવા સંગઠનોએ જિલ્લા કલેક્ટરને નરેન્દ્ર મોદીને મારફતે અમે જિલ્લા કલેક્ટર સાહેબને એક રજૂઆત કરી છે કે અમારા આ જે આંબેકટર જે નેતાઓ છે એને તાત્કાલિક ધોરણે જેલમાંથી મુક્ત કરવામાં આવે અન્યથા અમે સમગ્ર કચ્છમાં આ બાબતે ઉગ્ર આંદોલન કરશું ક્યાંક ને ક્યાંક રસ્તા ઉપર પણ અમે ઉતરશું અને તેની સંપૂર્ણ જવાબદારી આ જિલ્લાની વહીવટી તંત્રની રહેશે કૌશિક લાઈવ ગુજરાત ન્યૂઝ ભુજ